શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશ દાજી સ્વામી તો હું પૂજ્ય સ્વામીને વિનંતી કરું કે ઉપસ્થિત તમામ ભક્તજનો યજમાન શ્રીઓ એમને રૂડા રૂડા આશીર્વાદ આપશે પૂજ્ય નવતમ પ્રકાશ દાજી સ્વામી આપણે આંગણે વધારેલા શ્રી અનંત વિભૂષિત શંકરાચાર્યજી મહારાજ એમનું પૂજન કરી રહ્યા છે પૂજ્ય ગોવિંદ પ્રસાદ સ્વામી એમને પણ પ્રસાદીની માલિકા દ્વારા પૂજન કરી રહ્યા છે શાલ ઓઢાડી અને સ્વામીનું વિશેષ સન્માન અને પૂજન પૂજ્ય નવતમ પ્રકાશ દાજી સ્વામી દ્વારા થઈ રહ્યું છે રામપુરા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય પીપી સ્વામી એ પણ પૂજ્ય ગોવિંદ પ્રસાદ દાજી સ્વામી એમને શાલ ઓઢાડી અને સન્માનિત કરી રહ્યા છે સંત તો થોડી વાર બેસી જાઉં થોડી વાર આપે એ બધું કરવાનું છે જ્યારે અહીંથી કહેવામાં આવે ત્યારે જે બધું કરશો પૂજ્ય નવતમ પ્રકાશ દાદી સ્વામી

વિક્રમ સંવત બે હજાર ઓગણ્યાંસી વૈશાખવદી પાંચમ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાલનંદજી સ્વામીનો આજે અક્ષરવાસ પવિત્ર જે નામ સ્મરણ કરતાં જ મુક્તિના દ્વાર ખુલ્લા થાય છે એવું શ્રી માં ભગવાન ની અસીમ કૃપાથી શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ પરમ પૂજ્ય ગુરુવરીય કરમઠ અક્ષર નિવાસી પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી એવા જ આદરણીય પૂજ્ય નિરન મુક્ત સ્વામી સ્વામી અને તપોનિષ્ઠ સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાસજીના દિવ્ય આશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ આશ્રમના પવિત્ર ઉદ્ઘાટન પ્રસંગે તેમજ यात्रिक भुवन उद्घाटन प्रसंगे मूर्ति प्रतिष्ठा पवित्र प्रसंगे श्रीमद भागवत जी दिव्य कथाना व्यासस्वरूप आदरणीय शास्त्री निलेप स्वरूप दास जी श्रीमद जगदगुरु शंकराचार्य आदरणीय द्वारका शारदा पीठाधीश्वर अनंत श्री विभूषित પૂજનીય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ તપોનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ આદરણીય પૂજ્ય કેશવાનંદજી મહારાજ જેઓના હૃદયના ભાવથી આપણે સર્વે અત્રે ઉપસ્થિત છીએ એવા મારા સ્નેહી અમારા મંડળના પરંપરાના सदगुरु कोठारे स्वामी गोविंद प्रसाद दास जी समग्र मंडल पूज्य के पी स्वामी जेपी स्वामी सभा में हाजर धर्मकिशोर स्वामी आ सभा अध्यक्ष समारंभना अध्यक्ष परम पूज्य शास्त्री स्वामी दास जी गठपुर मंदिर कोठारी सदगुरु लक्ष्मीनारायण दास जी स्वामी कोठारी स्वामी हरिकृष्णदास जी स्वामी द्वारका मंदिर कोठारी शास्त्री चंद्रप्रकाश दास जी जामनगर मंदिर महंत सूरत मंदिर महंत धोलेरा मंदिर महंत आदरणीय सर्वे सत्यप्रकाश दास जी स्वामी वगैरे सतो पूज्य शास्त्री राधारमण दास जी आ समग्र महोत्सव मुख्य यजमान शिंगा परिवार अनेक प्रकार यशस्वी यजमानीओ ધર્મ પ્રેમી સજ્જનો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને સૌને આજ્ઞા કરી છે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિ જીવનમાં એક વાર નહીં વર્ષમાં એક વાર શ્રી દ્વારિકાજીની યાત્રા આપણે સૌએ ફરજિયાત કરવાની છે એવી સહજાનંદ સ્વામી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી છે અને એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાન સહિત સ્વામિનારાયણ ભગવાનનું જે ધર્મ કુળ છે સરવરિયા બ્રાહ્મણ કુળ છે એ જ્યારે ગુજરાતમાં પધાર્યા અને જે સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સંતો હતા એ સર્વે સંતોએ જીવનમાં અનેક વાર શ્રી દ્વારિકા પુરીની યાત્રા કરી છે કોઈ જીવનમાં એકવાર દ્વારિકા આવો શબ્દ ઉચ્ચારણ કરે છે તો પણ એ કલ્યાણનો અધિકારી બને છે એવું વ્યાસ મુનિ સ્કંદ પુરાણમાં કહે છે આ પૂરી એનું દર્શન માત્ર જીવને ભૌથી તારી દે છે એમાંય પંચનદનું સ્નાન એમાંય ગોમતીજીનું સ્થાન એમાંય ચક્રતીર્થનું સ્થાન એમાંય ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એમની આગળ ગવાયેલો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આ બધું જીવને ભવથી તારે છે અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને દ્વારિકાની યાત્રા કરવાની આજ્ઞા કરી છે આવા પવિત્ર ધામમાં આ કળિયુગમાં પરમેશ્વરનો અવતાર સહજાનંદ સ્વામી મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે એમણે આપણને સૌને મોક્ષના માર્ગે આગળ ચલાવવા માટે જે સત્સંગનો પાયો નાખ્યો મંદિર દેવ શાસ્ત્ર આચાર્ય આચાર્ય દ્વારા દીક્ષિત સાધુ એના દ્વારા દીક્ષિત હરિભક્ત આ સડંગી સંપ્રદાય આત્યંતિક મુક્તિને આપનારો આ સંપ્રદાય એ જ્યારે સહજાનંદ સ્વામી મહારાજે સ્થાપ્યો ત્યારે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે એવી પવિત્ર ભૂમિની અંદર આજથી પચાસ વર્ષ પહેલાં સદગુરુ કોઠારી સ્વામી પુરુષોત્તમચરણદાસજીએ અહીંયા આવી અને એક નાનકડો એવો દીવો પ્રગટાવ્યો જુનાગઢ રાધારમણ દેવના તાબાનું નાનકડું એવું મંદિર શરૂ કર્યું જેને પૂજ્ય સ્વામીએ વટવૃક્ષ બનાવવાનો પ્રયત્ન કર્યો પૂજ્ય ગોવિંદ સ્વામી અને સિંચી અને કબીરવડ જેવું બનાવવાનો ટ્રાય કર્યો આપણે સૌ જોઈ રહ્યા છીએ કે શ્રી દ્વારકાપુરીમાં સુંદર મજાનું ઘનશ્યામ મહારાજનું મંદિર એમણે નિર્માણ કર્યું ભૂમિની સાથે કેટલાક વાઇબ્રેશન્સ જોડાયેલા હોય છે જેમ દરેક વ્યક્તિને કોઈ કોઈને કોઈ ભૂમિ આકર્ષતી હોય છે કર્મફળ પ્રમાણે ઈશ્વર મનુષ્ય દેહે એમાં કર્તવ્ય કરાવતા હોય છે ભગવાનના સંતો જ્યારે ભેખ લઈ અને બીજાનું કલ્યાણ કરવા માટે પોતાના જીવના કલ્યાણની સાથે કાર્ય કરતા હોય છે ત્યારે જ્યારે આવી ભૂમિ મળે છે ત્યારે એક બે પાંચ પચાસ હજારની લાખો જીવોનું એ કલ્યાણ કરતા હોય છે અને એના ભાગરૂપે આ ભૂમિએ પૂજે ગોવિંદ સ્વામીને એમના મંડળને પોકાર્યું અને સરસ મજાનો નાના મોટા ઘણા બધા ટ્રાય થયા પરંતુ અંતે સ્વામિનારાયણ આશ્રમ એ આજે હમણાં જ આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ બાર તારીખે પધારશે મૂર્તિની પ્રતિષ્ઠા કરશે સંપ્રદાયના નિયમ પ્રમાણે ત્યારે ફરી એકવાર ગોવિંદ સ્વામીના હાથે સ્વામિનારાયણ સંપ્રદાયની આ દ્વારિકા પુરીમાં બીજી વાર ધજા અહીંયા ફરક છે આ બહુ મોટું આ મંડળનું પુણ્ય છે ઘણું બધું કહેવાનું મન થાય છે સ્વામીની જે વ્યવહારિકતા છે સ્વામીની જે નિર્દોષતા છે સ્વામીના હૃદયમાં પડેલો બીજાને સાચવવાનો ભાવ છે સ્વામીની જે કર્મઠતા છે એ કોઈ મારી જેમ માઈક પર આવી અને અહીંયા પ્રવચન નથી આપવાના એ કોઈ આ વ્યાસપીઠ ઉપર બેસીને કથા નથી કરવાના પરંતુ એમણે જે રાખેલો આદર સત્કાર એ જોઈને ક્યારેક એવું પણ આપણે કહી શકીએ કે વ્યવહારેણ સાધુ વ્યવહારથી એ પોતે પોતાના સંતત્વને અત્રે દ્વારિકાપુરીમાં તપ ભૂમિમાં તપ કરી અને આપણને સૌને દર્શન આપી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાને જે દિવ્ય પરંપરા સ્થાપી એમાં પોતે તો પોતાની આખું આખું દ્વારકાની યાત્રાએ આવતા યાત્રિકોની સેવામાં ઘસ્યું પરંતુ પાછળની પેઢી પણ એવી તૈયાર કરી વિધવજન તૈયાર કર્યા કેપી સ્વામીને એમણે સારા વિદ્વાન સંત તૈયાર કર્યા શાસ્ત્રી બનાવ્યા શ્રીમદ્ ભાગવતજી વિગેરે સત્શાસ્ત્રોની કથા કરે છે એ જ રીતે જે પી સ્વામીને પણ એમણે તૈયાર કર્યા છે આ બધું ગુરુજનોનું સદગુરુ ગુણાતીતાન સ્વામી વગેરે મહાપુરુષોનું પુણ્ય છે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું આ ભૂમિના અધિપતિ ભગવાન શ્રી દ્વારિકાધીશને પ્રાર્થના કરું જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના ચરણમાં પણ પ્રાર્થના કરું આ મંડળના સંતોને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપે જેથી કરી અને અત્રે આવનારા યાત્રિકો એની કાયમના માટે સુખાકારી રહે ભગવાન સ્વામિનારાયણનો સ્થાપેલો સર્વજીવ હિતાવહ સંપ્રદાય છે એના સંદેશાઓ કાયમના માટે ફેલાવતા રહે સનાતન આપણો જે હિન્દુ ધર્મ છે એની કાયમના માટે આ મંડળ દ્વારા અખંડ સેવા થતી રહે એટલી પ્રાર્થના કરી આ પ્રસંગે જે યજમાનશ્રીઓએ ખૂબ ભાવ પ્રેમથી પોતાની ધનલક્ષ્મી આપી અને સેવા કરી છે સૌને વડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સર્વાંગી રીતે સુખી કરે એટલી પ્રાર્થના કરીને વિ રૂમું છું બોલો શ્રી દ્વારકાધીશ